હવે વિસ્તારથી રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેવડાવાડી વિસ્તારમાં એક જ પરિવારના 9 સભ્યોએ પીધી ઝેરી દવા. સોની વેપારી પરિવારે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ જે અપડેટ સામે આવી રહી છે, એક જ પરિવારના 9 વ્યક્તિઓએ ઝેરી દવા પી લીધી છે. શા કારણસર આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તે અંગે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. પરંતુ સામૂહિક આપઘાત છે, આર્થિક સંક્રમણ પણ એનું મુખ્ય કારણ હોઈ શકે છે. કોઈ વ્યાજખોર હેરાન કરતો હોય કે પછી આર્થિક સંક્રમણ નડતી હોય, વેપારમાં નુકસાન ગયું હોય, જેના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. અત્યારે આ દ્રશ્યો છે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ દ્રશ્યો છે જેમના પરિવારજનો અહીંયા બેન. શું ઘટના બની આખી ભાઈ? અત્યારે તેમના પરિવારજનો આસપાસનું દેવું હોવાનું સામે આવ્યું છે. ને એક બે નહીં પરંતુ બે બાળકો સહિત 9 વ્યક્તિઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તમામને સારવાર હેઠળ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આ દ્રશ્યો છે અત્યારે, આ દ્રશ્યો છે કે તમામને અત્યારે સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. રાજકોટની આ સિવિલ હોસ્પિટલ છે કે જે અત્યારે જે વ્યક્તિઓ છે તેને અત્યારે સારવારમાં લાવવામાં આવ્યા છે. એક નહીં પરંતુ બબે નહીં પરંતુ 9 વ્યક્તિઓ અત્યારે આજે આપઘાતનો પ્રયાસ મુંબઈના 4 વેપારી પાસે લખાવેલું છે. 22 કેરેટ દાગીના બનાવેલા આપે ટાઈમ કાઢે છે. 11 રૂપિયા ઉપર છે. પોણા 3 કરોડ પેલી વાર માં લખાવેલું છે. તમે રેવન્યુ કેટલા જણા પોલીસ સુધી, કારણ કે ઈ આપણને 15-15 દિવસે વાયદા આપે, પાછો મીઠી ધમકી આપે. બાર ગામના મારવાડી વિજય કૈલાસજી રાવલ નામ લખાવેલ, બીજું પ્રશાંત, ત્રીજું મહેન્દ્ર. કમ્પ્લેન માં બધું લખાવેલું છે. ટોટલ 4 શખ્સ વ્યાજ નથી. ઉધી મારવાનું, ઉદય મારવાનું. સભ્યો હતા તેઓ અત્યારે પહોંચ્યા છે. એક બે નહીં પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 9 લોકો સારવાર હેઠળ આવ્યા છે. અને તેમના જે બેંકનું વ્યાજ ચડી જતા તેઓએ જે 3 કરોડ આસપાસનું દેવું થતા રાજકોટમાં અત્યારે તેઓએ આપઘાતનો પ્રયાસ છે તે કર્યો છે. અને 9 લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા અત્યારે રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં હાહાકાર છે તે મચ્યો છે. અને પોલીસે પણ તપાસ છે તે શરૂ કરી છે. કેમેરામેન જુનેદ સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ.